અરે બે હજાર નવની વાત કરું તો મેં જ્યારે અમદાવાદની પોળો વિશે રિસર્ચ શરૂ કર્યું બે વર્ષ આ પોળોમાં ફરી છું લોકો સાથે ભળી છું મળી છું એમનો પ્રેમ એમની આત્મીયતા એ બધું મેં અનુભવ્યું છે અને એ બે વર્ષનો જે ગાળો હતો મારા માટે એ મારા જીવનની સૌથી અમૂલ્ય ક્ષણ ક્ષણો હતી સમય હતો એટલા માટે કારણ કે અમદાવાદી છું જન્મથી અમદાવાદ સાથે નાતો રહ્યો છે પણ અમદાવાદને જાણવાની એને અનુભવવાની જે તક મળી એ આ બે વર્ષમાં મળી કોઈ પણ વ્યક્તિને તમારે ઓળખવો હોય તો નામથી પરિચય થઈ જાય પણ એને ઓળખવો હોય તો એના ઇતિહાસ એને એના જીવનની સારી ખરાબ બધી વાતોને જાણવી પડે તો જ એનો સ્વભાવ અને એની સાથે તમે આત્મીયતા કેળવી શકો એવી રીતે શહેરનું પણ એવું જ છે કોઈપણ શહેરને તમારે જાણવું હોય તો ખાલી એના મુખ્ય રસ્તાઓ ઉપર ફરવાથી નહીં ચાલે એના ઇતિહાસને એના સંઘર્ષને એની એની આનંદની પળોને એના લોકોના જીવનને નજીકથી જોવું પડે છે અને આજ તક મને એ બે વર્ષમાં મળી એ વખતે મને એક જ પ્રશ્ન એ બે વર્ષ થયા કરતો હતો કે આટલું બધું છે અમદાવાદ પાસે આટલું બધા સ્થાપત્યો છે આટલી બધી કાસ્ટ કોતરણીવાળા દેરાસર છે આટલું સાહિત્ય એના પર લખાઈ ગયું આટલું સરસ વારસો છે પણ એને વૈશ્વિક ઓળખ મળવી જોઈએ એ કેમ નથી મળી એવું મને એ વખતે થયા કરતું હતું અને મને એ વખતે એવું એક એવું કહી શકાય કે મારું સ્વપ્ન જ હતું કે ભાઈ અમદાવાદને આવનારા વર્ષોમાં હેરિટેજ સિટી તરીકે જાહેર કરાય અને બે હજાર બારની આસપાસ મને જાણવા મળ્યું કે ડોઝિયર ફાઇલ કરાયું છે તો મને બહુ આનંદ થયો હતો અને જ્યારે જાહેરાત થઈ તો પછી એ આનંદ બેવડાઈ ગયો આ શહેરને નજીકથી જાણ્યા પછી હંમેશા મને એવું લાગ્યું છે કે આ શહેર સંપૂર્ણ છે સંપૂર્ણ એટલા માટે શબ્દ વાપરું છું કારણ કે આ શહેર એની જો આપણે સ્થાપનાની પેલી દંતકથાની જ વાત કરીએ તો એમાં સાહસની વાત છે કે એક સસલાના સાહસને જોઈને બાદશાહને પ્રેરણા મળી અહીંયા શહેર વસાવવાની એ જ સાથે બીજી પણ એક દંતકથા છે કે આ શહેરમાં બાદશાહને આશાભીલની દીકરી તેજા સાથે પ્રેમ થઈ ગયો હતો અને એટલે એણે અહીંયા આશા ભીડ સાથે યુદ્ધ કરીને એક શહેર વસાવ્યું તો સાહસ છે પ્રેમ છે સંઘર્ષ છે આ પોળોમાં ફરશો તો તમને દરેક પોળની અંદર મંદિરો દેવાલયો શિવાલયો મસ્જિદ બધું જ મળશે ખાલી પોળની વાત કરું તો છસો જેટલી આશરે પોળો છે અને એ છસ્સો પોળોમાં સોળસોથી પણ વધારે દેવસ્થાનો છે એમાં બધા જૈન દેરાસર પણ આવી ગયા મસ્જિદ પણ આવી ગઈ બધું જ તો ખાલી પોળ વિસ્તારમાં જો સોળસો દેવસ્થાનો હોય તો એ શહેરના જે શહેરીજનો છે એની ધર્મ પ્રત્યેની ભાવના કેટલી મજબૂત હશે શ્રદ્ધા કેટલી મજબૂત હશે એટલે ધર્મ છે વિજ્ઞાન પણ અહીંયા વિજ્ઞાનની વાત એટલે કરું છું કે આપણી પાસે ઇસરો જેવી સંસ્થા છે એટલે ધર્મમાં માનીએ છે તો એનો અર્થ એવો નથી કે આપણે વિજ્ઞાનમાં નથી માનતા અને વિજ્ઞાનમાં માનીએ છીએ તો એનો અર્થ એવો નથી કે આપણે ધાર્મિક નથી એટલે આ અમદાવાદમાં જો ધર્મ છે તો વિજ્ઞાન પણ છે અને વિજ્ઞાન છે તો ધર્મ પણ છે બંનેને સાથે લઈને આ શહેર હંમેશા ચાલ્યું છે શિક્ષણને પણ ક્યારેય એણે પાછળ નથી રાખ્યું અને એનું ઉદાહરણ આપું તો આઈઆઈએમ જેવી સંસ્થા છે જે વિશ્વ લેવલે આપ આપણને નામના અપાવી ચૂકી છે આ બધાની સાથે આ શહેર એક સંપૂર્ણ એક વ્યક્તિના વિકાસ માટે એને સંપૂર્ણ રીતે બધું જ પૂરું પાડે છે અને એમાં આ શહેરની હૃદય જેને કહી શકાય એવી આ પોળો આજે પણ આ પોળોનું મહત્ત્વ ઘટ્યું નથી જે અમદાવાદમાં જો રહેતા હોય અને બહારથી પણ આવ્યા હોય તો એ એકવાર તો માણેક આયા જ હશે એ મારી ગેરંટી છે ભલે એસજી હાઈવે પર કે સીજી રોડ ઉપર મોટી મોટી રેસ્ટોરન્ટ્સમાં અને બધે જમવા જતા હશે પણ માણેક ચોકની મજા નહીં વાણી હોય એવું નહીં હોય રાત્રે જ એકાદ વાર તો જરૂર આવ્યા હશે એટલે નવું શહેર વિકસ્યું પણ જૂનું ભૂલાયું નથી નવું શહેર વિકસ્યું પણ જૂનાની જે સ્થિતિ અને એનું મહત્ત્વ હતું એ એનું એ જ છે એ ત્યાંનું ત્યાં જ છે એટલે આ શહેર જેમ જેમ વિકસતું જાય છે એમ એમ એના જે જૂનો વારસો છે એ વધારે સમૃદ્ધ થતો જાય છે એવું મને લાગ્યું કારણ કે બે હજાર નવમાં હું જ્યારે રિસર્ચ કરતી હતી ત્યારે મને એવું લાગતું હતું કે આ શહેર વિશે કોઈ કેમ કંઈ લખતું નથી આ પોળો વિશે કેમ આટલું ઓછું લખાયું છે અને હવે જ્યારે હું જોઉં છું ત્યારે આ હેરિટેજ વોક હેરિટેજ વીકની ઉજવણી થઈ રહી છે આટલા સરસ મજાના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે ખૂબ જ આનંદની લાગણી થાય છે પોળો વિશેની વાત કરીએ તો છસો પોળો એનો ઉદ્ભવ જ્યારે બાદશાહે શહેર વસાવ્યું ત્યારે થયો પણ આટલી બધી પોળો અને એ પણ આટલી સાંકળી ગલીઓ એ ક્યારે થઈ એ મરાઠા યુગમાં સૌથી વધારે પોળોની રચના થઈ અને એવું કહેવાય છે કે એ સમયે એવા ઉલ્લેખો છે કે એ સમયે લૂંટફાટનો થોડો ડર વધારે હતો એટલે જે શહેરીજનો હતા એ વધારે નજીક ને નજીક આવતા ગયા કારણ કે નજીક હોય તો એકબીજાની મદદ માટે જલ્દી પહોંચી શકે અને એકબીજાની મદદ કરી શકે એટલે એ પરિસ્થિતિને લઈને આ પોળો વધારે ને વધારે એ સમયમાં સાંકળી બની અને વધારે વિકસી પણ પહેલાં શરૂઆતમાં એટલે સમયાંતરે આ પોળોનો વિકાસ થયો છે આજે છસ્સોનો આંકડો છે કદાચ વધ્યો પણ હશે આપણે છસો કયા કરીએ છીએ પણ એ અત્યારે એમાં ઘણું બધું વધ્યું પણ હશે કારણ કે હજુ પણ પોળોમાં જે લોકો રહે છે એને પોળોમાં રહેવાનો આનંદ છે એ હજુ બહાર નીકળવા તૈયાર નથી કારણ કે પોળોનું જે જીવન છે એ બહારની જે સોસાયટીનું જીવન છે આપણું એનાથી તદ્દન ભિન્ન છે આજે એક ઉદાહરણ તરીકે તો આજની આપણી બહારની સોસાયટીમાં કોઈ એક માજી એકલા હોય તો એ આખો દિવસ એકલા જ બેસી રહેશે એમની સાથે કોઈ વાત કરવાવાળું નહીં હોય પણ પોળમાં જ માજી રહેતા હોય તો એમનો આખો દિવસ ક્યાં પસાર થઈ જશે એમને ખબર નહીં પડે એમને ખાલી ઓટલે જ બેસવાનું છે આવતા જતા બધા લોકો એમની સાથે વાતો કરશે એમને બોલાવશે કદાચ કેટલાક યુવાનો તો એવા પણ હશે કે જે એમને કે ચાલો બા મંદિર લઈ જવું એમ કરીને દેવાલય પણ લઈ જશે એટલે આ પોળોનું જીવન આત્મીયતાવાળું જે છે એના કારણે લોકો હજુ બહાર જવા તૈયાર નથી પોળોની અંદર સૌથી જે વિશેષતા એની સૌથી મોટી વિશેષતા એનો ચબૂતરો અને એક કૂવો હોય કોઈપણ પોળમાં તમે પ્રવેશો એટલે પહેલાં તો એક મોટો દરવાજો આવે દરવાજા ઉપર એક માડ હોય આપણે અત્યારે ચોકીદાર રાખીએ છીએ પહેલાં ચોકીદાર નહોતા તો એ લોકો એક વ્યક્તિ રાખતા જેને પોળીઓ કહેતા એ સોસાય એટલે જે પોળમાં રહેતા હોય એના નાના મોટા કામ કરી આપે એ કરવી હોય કે કંઈ લાવવું કરવું હોય તો એવા કામ કરી આપે અને પોળના દરવાજાની ઉપર એક નાનકડી ઓરડી બનાવી રાખેલી હોય એની અંદર એને રહેવાનું અને દિવસે દરવાજા ખુલ્લા રાખે રાત્રે એ બંધ કરે પછી એક નાનકડી ખડકી હોય એમાંથી અવર જવર ચાલે અને એ રીતે એ પોળની રખેવાળી પણ કરે અંદર પ્રવેશો એટલે એક ચબૂતરો મળે તમને એક કૂવો મળે એક નોટિસ બોર્ડ હોય ખાસ આ વિશેષતા મને એટલા માટે ગમી હતી કે આજે આપણે સોસાયટીમાં કંઈ નોટિસ બોર્ડ પર મૂકવું હોય તો આપણે શોધવું પડે પણ પોળમાં એ વખતથી જ આ નોટિસ બોર્ડ હતા કે કોઈના ઘરે લગ્ન હોય કોઈ પ્રસંગ હોય કોઈ એવું બનાવ બની ગયો હોય એ બધા સમાચાર એ નોટિસ બોર્ડ પર લખાતા સમય સાથે અને જ્યારે પણ એ સમય આવતો ત્યારે આખી પોળ એકઠી થઈ જતી એટલે આવી રીતે એ વખતે પોળોનું સંચાલન થતું પોળોની અંદર જે લોકો રહેતા એ લોકો એક સુવ્યવસ્થિત રીતે એમની જિંદગી પસાર કરતા પોળમાં એક કોઈ મોટો શેઠિયો હોય અને એક મજૂર પણ હોય એ બંને એક જ પોળમાં રહેતા હોય એવું નહીં કે બધા બધા સદ્ધર વ્યક્તિઓ જ એક પોળમાં રહે હવે એનું એ જે અસમાનતા હતી એ ક્યારેય બહાર દેખાતી નહોતી એ એટલા માટે નહોતી દેખાતી કે જ્યારે એ મજૂર હોય અને એના ઘરે પણ જો કોઈ પ્રસંગ હોય તો એટલી જ ધામધૂમથી ઉજવાઈ જતો કારણ કે આસપાસના લોકો બધા ભેગા થઈ જતા અને એ પ્રસંગને રંગે ચંગે મનાવી લેતા એટલે એ આત્મીયતા પોળોમાં હતી અને એ આજે પણ છે હું જ્યારે રિસર્ચ કરતી હતી અને મારું તો સવારે નીકળી પડું અને સાંજે પાછી આવું એવું હું કરતી હતી અને કોઈ એક જગ્યાએ વ્હીકલ મૂકી દઉં અને પછી ફર્યા કરવાનું જ્યારે પણ હું થાકું અને કોઈ ઓટલે બેસું તો ચોક્કસથી મને પાણી સામે ચાલીને મળી ગયું અને કોઈને પણ ધારો કે મેં રસ્તો પૂછ્યો તો એ છેક સુધી મૂકી જાય ઘણી તો મને અજાણી હોવા છતાં પણ ઘરમાં બેસાડીને નાસ્તો પણ કરાવ્યો છે અને મેં કલાકો સુધી એ લોકોની જૂની વાતો સાંભળી છે એટલે એ જે અનુભૂતિ મેં કરી છે એ અનુભૂતિથી મને કહેવાનું એ મન થાય છે કે અમદાવાદનો જે વારસો છે એને જોવાનું નહીં એને અનુભવવાનું વધારે મજાનું છે તમે એને ખાલી જોઈને કોઈ કલાકૃતિઓ હશે એને જોઈને તમે નીકળી જશો તો તમે અમદાવાદને નહીં સમજી શકો અમદાવાદને જો સમજવું છે તો તમારે એની સાથે જીવવું પડશે એની સાથે તમારે એના એને એની લાગણીઓ અને એના જે લોકો છે એને અનુભવવા પડશે ત્યારે જ તમે અમદાવાદને સમજી શકશો એટલે મારી એવી આશા છે કે જેવી રીતે પાર્થ અને એની ટીમે આટલો સરસ કાર્યક્રમ કર્યો છે અને આવા બીજા સરસ કાર્યક્રમો એ કરતા રહે અને જે લોકો અમદાવાદ વિશે નથી જાણતા કે નથી અનુભવ્યું એમણે અમદાવાદને એને આવા જ સરસ મજાના કાર્યક્રમો સાથે એ અનુભૂતિ અમદાવાદની આપે અને જે લોકો સાંભળી રહ્યા છે એને હું એક બીજી એ પણ અપીલ કરીશ કે કોઈપણ શહેર હોય એ ચાહે અમદાવાદ હોય કે રાજકોટ હોય કે કોઈપણ તમારું કોઈ પણ શહેર હોય એની સંસ્કૃતિને જીવંત રાખવું એના શહેરનું એના શહેરીજનોની જવાબદારી છે આજે નું જે જીવન છે અમદાવાદનું એ લિવિંગ લેજન્ડ તરીકે ઓળખાય છે આખા ભારતમાં બે એવી જગ્યા છે કે જે લિવિંગ લેજન્ડ કહેવાય છે એક તો જયપુરનું પિંક સિટી અને બીજું અમદાવાદની પોળો એટલા માટે કારણ કે આજે આ ખાલી વારસો નથી આ જીવંત વારસો છે તમે અહીંયા જશો તો તમને માણસો મળશે તમારી સાથે વાત કરશે જૂની જે એમની યાદો છે એ તાજા કરશે તો તમારી સાથે લાઈવ થવા માટે કોઈ છે આ જીવંત વારસો છે અને એને ટકાઈ રાખવો એ કમર્શિયલાઇઝ ના થાય એ એ પોળવાસીઓની પણ જવાબદારી છે ટુરિસ્ટની પણ જવાબદારી છે આપણા બધાની જવાબદારી છે એટલે આ બધી જે જવાબદારી છે એ આપણે થોડી થોડી વહેંચી અને આપણો જે આ વારસો છે એને સાચવી રાખીએ અને અમદાવાદની આવા આપણા ભારતના બીજા ઘણા બધા એવા સિટીઝ છે કે જે હેરિટેજ સિટી બની શકે એમ છે તો એ બધાને પણ આપણે એ જ કક્ષા પર લાવીએ બસ એટલી જ મારી આશા અને અપીલ છે થેન્ક યુ